विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? तो आजना आसपास विषय में आप सौनु हूँ स्वागत करूँ छू, फरी थी स्वागत करूँ छू। आज आप आसपास विषय में शू करवानू छे? तो भाई, आज आसपास विषय नी अंदर आपणे जोवानू छे पाठ 4। तो पाठ चार नुं नाम शुं छे? छोटूनुं घर। तो आ छोटू कोण छे, तेनुं घर केवुं छे, आ પાઠમાં શું કહેવા માંગે છે છોટું વિશે? તો આ પાઠની અંદર આપણે આ બધા પ્રશ્નોની સમજૂતી મેળવવાની છે। તો રેડી છો ને બધા? ચલો ફટાફટ બધા રેડી થઈ જાઓ। તો હું જે કાંઈ અહીંયા બોલું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને બરાબર યાદ પણ કરી લેવાનું છે। તમને બધાને ખબર છે કે આપણે આસપાસનો વિષય જે છે તેમાં શું અભ્યાસ કરવાનો છે। તો તમને પ્રથમ પીરિયડમાં જ મેં કહી દીધું હતું કે આપણે આ સબ્જેક્ટની અંદર આપણી આજુબાજુ રહેલું વાતાવરણ છે, વ્યક્તિઓ છે, વનસ્પતિ છે, ઘર છે, આ બધાનું અવલોકન કરવાનું છે। અને આ અવલોકન જે છે તેનો અનુભવ તમારે સારા અક્ષરે લખવાનો પણ છે, પણ અત્યારે તમારે કશું લખવાનું નથી, માત્ર ને માત્ર આ પાઠની તમારે સમજૂતી મેળવવાની છે। જો અહીંયા હું તમને ચિત્રો બતાડું છું, તો આપણે પાઠનું નામ શું જોયું? છોટુંનું ઘર। તો તમે વિચારતા હશો કે આ છોટું કોણ છે? તો જુઓ, ચિત્રમાં હું તમને પહેલાં તો છોટું બતાડી દઉં છું। ધ્યાનથી પહેલું ચિત્ર જુઓ કે આ ચિત્રની અંદર છોટું ક્યાં છે। તો જુઓ, આ જે છે એ છોટું છે ભાઈ, જુઓ આ છોટું છે। તો તમને પ્રશ્ન થશે કે આ છોટું કોણ છે ને આજે એના વિશે આપણે પાઠ કેમ જોવાનો છે ને સાંભળવાનું છે ને સમજૂતી મેળવવાની છે? તો આ છોટું નામનો એક બાળક છે। આ બાળક જે છે એ પહેલીવાર અમદાવાદ નામના શહેરમાં આવેલો છે। તેની પાસે ઘર નથી। હવે ઘર ન હોય તો તમે થોડી વાર માટે વિચારો કે આપણી પાસે ઘર ન હોય તો કઈ કઈ તકલીફો પડે છે આપણને। તો આની ચર્ચા કરતા પહેલા આપણે થોડી યાદ રાખવા જેટલી બાબત જે છે એ જોઈ લઈએ અને સાંભળી લઈએ। જુઓ, તો તમારે ચિત્ર જોઈને હું જે બોલું એ સાંભળવાનું છે અને યાદ રાખવાનું છે। તો મકાન, ઈંટો, રેતી, કપચી અને સિમેન્ટ અને પાણી વગેરેથી બનાવવામાં આવે છે। ફરીવાર, આજે આપણે મકાનમાં રહીએ છીએ તે સેનાથી બનાવવામાં આવે છે? તો કે ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ અને પાણીથી બનાવવામાં આવે છે। હવે તેમાં લાકડા અને લોખંડનો પણ ઉપયોગ થાય છે। હવે આ મકાન બની ગયા પછી તેમાં પરિવાર રહે છે, આપણો આખો પરિવાર જે છે એ મકાનમાં રહે છે ને, તેથી તે ઘર બને છે। હવે આ ઘર જે છે
એ આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે, જે આ છોટું પાસે નથી. જુઓ, બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે વરસાદ પડે છે અને છોટું જુઓ, તેની પાસે જે ચાદર રહેલી છે તે ઓઢીને એક ખૂણામાં બેઠો છે વરસાદથી રક્ષણ કરવા માટે પોતાનું. દેખાય છે ને? છોટું કેવો ખૂણામાં બેઠો છે જુઓ. વરસાદ પડી રહ્યો છે, તે પોતાના શરીરનું રક્ષણ કઈ રીતે કરે છે? ચાદર ઓઢીને. જોયું? તેની પાસે ઘર નથી. હવે તો ભાઈ, આ ઘર જે છે ને, એ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, આ ત્રણેય ઋતુમાં જે છે એ આપણને આપણા શરીરને રક્ષણ આપે છે. આ ત્રણેય ઋતુમાં આપણને ગરમી, ઠંડી અને વરસાદથી આપણું રક્ષણ કરે છે. શું? તો કે ઘર. ઘરના દરેક ભાગનો આપણે વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ, જેમ કે રસોડા તરીકે, બેઠક રૂમ તરીકે, સુવાનો રૂમ, બાળકોનો ભણવાનો રૂમ અને જાજરૂ બાથરૂમ. આ બધું જે છે એ ઘરમાં અલગ અલગ ભાગમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર ને બાળમિત્રો? થોડી વાર વિચારી લ્યો. તમે પણ એક નજર તમારા ઘરમાં જોઈ લ્યો અને વિચારો. આ રીતે આપણા ઘરમાં પણ એક બેઠક રૂમ છે, એક સુવાનો ઓરડો છે, રસોઈ ઘર છે. બરાબર ને? અલગ અલગ વિભાગમાં જે છે આપણા ઘરને આપણે વહેંચી લીધું છે. હવે આ ઘરને લીધે આપણી જે ચીજ વસ્તુઓ છે ને, જેમ કે રૂપિયા, દાગીના, એની સાચવણી થાય છે. અને સૌથી મોટું સ્વપ્ન જો હોય ને તો એ ઘર બનાવવાનું છે. દરેક વ્યક્તિ જે છે ને એ પોતાના પરિવારને રહેવા માટે છે ને એક સપનું જોવે છે. શું સપનું જોવે છે? સરસ મજાનું ઘર બનાવવાનું સપનું જોવે છે. જે આ ઘર આ છોટું પાસે નથી. આપણે આપણા ઘરની સફાઈ દરરોજ કરીએ છીએ ને, અને ઘરની સફાઈ કરવા માટે સાવરણી, ઊભું ઝાડું, પોતું, પગલું છણિયું વગેરેનો ઉપયોગ કરીએ છીએ ને, અને ઘરનો કચરો નક્કામાં બગડી ગયેલા પદાર્થો, એઠવાડ વગેરે ઘરની કચરા પેટીમાં નાખીએ છીએ ને આપણે, અને પછી આપણી શેરી કોણ સાફ કરવા આવે છે? સફાઈ કામદાર. બરાબર ને? તો આ બધી વાત તો થઈ આપણા ઘરની. હવે અહીંયા જે ચિત્રો આપવામાં આવ્યા છે ને, એમાં આપણને છોટું નામના બાળકની વાત કરવામાં આવી છે. તો મેં તમને પહેલા ચિત્રમાં દેખાડ્યું કે છોટું પાસે જે છે એ ઘર નથી. એ વિચારે છે, આજુબાજુનો વિસ્તાર જોવે છે. શું કામ? તો એ અમદાવાદ પહેલી વાર આવ્યો છે, કોઈ તેનો મિત્ર પણ નથી. જુઓ, હવે આ છોટુંને જે છે એ એક પાઇપ મળી જાય છે. આવા મોટા મોટા પાઇપ તમે પણ જોયેલા હશે ફૂટપાથ પર પડેલા. મોટા મોટા ગોળ આકારના આવા પાઇપ તમે જોયેલા જ હશે. યાદ કરો, જોયેલા છે ને? તો આવો જ એક પાઇપ જે છે એ છોટુંને પણ મળે છે. અને આ પાઇપ જોઈને છોટું કંઈક વિચારે છે. શું વિચારતો હશે એ પછી આપણે જોઈએ. તો જુઓ, આ ચિત્રમાં આ છોટુંએ પોતાનું ઘર બનાવી લીધું છે. અને બીજા નંબરના ચિત્રમાં તમે જોશો તો છોટુંએ આ પાઇપની ફરતે પોતાની સગવડ ઊભી કરી છે. જુઓ,
શું દેખાય છે? તો ભાઈ એક ચૂલો એણે બનાવેલો છે, જુઓ દેખાય છે ચૂલો, તેની ઉપર તે રસોઈ કરતો દેખાય છે, દેખાય છે ને બાળ મિત્રો, રસોઈ બનાવે છે. પછી તેની બાજુમાં પાણીનું ટીપ છે, જુઓ તેમાં તેણે પાણીનો સંગ્રહ કર્યો છે. જુઓ તેની ઉપર ચંબુ મૂકેલું છે જેના વડે એ પાણી લઈ શકે છે. પછી કપડાં સુકાવવાની એક દોરી તેણે બાંધેલી છે જેની ઉપર તે કપડાં ધોઈને સુકાવી શકે છે. તો આ બધી સગવડો જે આપણા ઘરમાં છે તે છોટુએ એક પાઇપમાં ઉત્પન્ન કરી છે. જુઓ, જોયું બાળ મિત્રો? હવે આપણે પછીના ચિત્રો જોઈએ. જુઓ તમારી સ્ક્રીન ઉપર ચિત્રો દેખાય છે. હવે સામે તમે ફૂટપાથ પર જોશો ને તો તમને છોટુએ સગવડ ઊભી કરેલી પાઇપ દેખાશે. જુઓ હવે અહીંયા જે ઊભો છે ને બાળક, તેનું નામ શું છે? તો તેનું નામ જે છે એ મોનું છે. જુઓ આજે ઝૂમ કરી ભાઈ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ને, એ છોટું છે જેણે પોતાની સગવડો પ્રમાણે પાઇપમાં ઘર બનાવ્યું છે, દેખાય છે ને? હવે આ જે નીચે તમને બાળક દેખાય છે જે છોટું તરફ જોઈ રહ્યો છે એ મોનું છે. આ મોનું પણ પહેલી વાર જ અમદાવાદ આવેલું છે. હવે આ મોનું જે છે એ છોટું પાસે જાય છે જે તમને બીજા ચિત્રમાં દેખાઈ આવે છે. જુઓ છોટું તેને આરામથી પાઇપ પાસે બેસાડે છે. જુઓ હવે છોટુએ તો ભાઈ પાઇપની બાજુમાં એક ઉપર છાપરું પણ નાખી દીધું છે જેનાથી તડકાનું રક્ષણ થઈ શકે છે. તેની નીચે બેઠીને મોનું અને છોટું વાતચીત કરે છે અને બંને મિત્રો બની જાય છે. હવે ભાઈ જુઓ મોનું પાસે પણ રહેવા માટે જગ્યા નથી તો છોટું જે છે એ પોતાની સાથે મોનુને પણ રહેવાનું કહે છે. ક્યાં? તો ભાઈ છોટુએ જે પાઇપની અંદર પોતાની સગવડ ઊભી કરી છે તે પાઇપમાં રહેવાનું કહે છે. શું કામ? તો મોનુ તેનો મિત્ર બની ગયો છે તેના માટે, બરાબર ને? તો હવે આપણે જોઈએ આ જે ચિત્રો તમે જોયા ને તેના આધારે આપણે વિચારવાનું છે અને આજે તમને સ્ક્રીન ઉપર પ્રશ્નો આપેલા છે તે ધ્યાનથી વાંચવાના છે અને હું બોલું તે સાંભળવાનું છે. હવે બાળ મિત્રો વિચારો અને કહો. પહેલા ચિત્રને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. ચલો હવે આપણે ફરીથી પહેલું ચિત્ર જોઈએ. જુઓ પહેલું ચિત્ર, હવે એને પહેલા ચિત્રને ધ્યાનથી જોવાનું છે અને જવાબ આપવાનું છે. તો તેનો જવાબ શું આવશે, શું દેખાય છે? તો ભાઈ સવાલ શું હતો? કે છોટું પાઇપ સામે જોઈને શું વિચારતો હશે? તો તેનો જવાબ શું આવશે?
छोटू पहली वार अमदावाद आव्यो छे, बराबर ने? तो अमदावाद में तेने रहेवानुं ठेकाणुं नथी। ज्यारे छोटू ए पाइप ने जोई तो तेने लाग्यो हशे के पाइप तेने रहेवा माटे खूब ज सारी जग्या छे, बराबर ने? कारण के तेने पाइप में रहेवानुं भाड़ू पण चूकवुं न पड़े, तेमां त्यांथी कोई तेने काढी पण न मूके। पाइप तेनुं झड़पी पवन, वरसाद अने ठंडी अने गरमीथी रक्षण करशे। तो पाइपने जोईने छોટુએ આ વિચાર કર્યો હશે। હવે પછીનો આપણે પ્રશ્ન જોઈએ, જુઓ સ્ક્રીન ઉપર શું છે, વાંચો તો બાળમિત્રો। જુઓ હું થોડાક અક્ષર જે છે મોટા કરી દઉં છું તમારા માટે। હવે દેખાય છે? છોટું પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? ફરીવાર સવાલ આપણે લઈએ, છોટું પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? તો આપણે તેનો જવાબ ચિત્ર જોઈને મેળવવાનો હશે કે છોટું પોતાના રહેવાના ઘર તરીકે પાઇપનો ઉપયોગ કરતો હશે। પાઇપમાં તે સૂતો હશે, બહાર રસોઈ બનાવતો હશે તથા મિત્રો સાથે બેસીને વાતો કરતો હશે, જે આપણે ચિત્રમાં જોયું। છોટુને રસોઈ બનાવતા જોયું, પછી મિત્ર સાથે વાતચીત કરતા જોયું, પછી પાઇપની અંદર પોતાની સગવડો ઊભી કરતા જોયું, જોયું ને બાળ મિત્રો? હવે આપણે તે પછીનો સવાલ લઈએ। આપણે પહેલો સવાલ શું જોયો? તો કે છોટુએ પાઇપ સામે શું જોઈને વિચાર્યું? પછી બીજો સવાલ આપણે જોયો, છોટુ પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? હવે પછીનો આપણે સવાલ જોઈએ, છોટુએ પાઇપ અને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ અલગ કર્યું? જો આપણે આપણા ઘરમાં અલગ અલગ વિસ્તાર કરીએ છીએ ને, એક રૂમ તો કે રસોઈ ઘર, બીજો રૂમ તો કે બેઠક રૂમ, પછીનો રૂમ તો કે સુવાનો રૂમ, પછી તો કે જાજરૂ બાથરૂમ, તો એ રીતના આપણે વિભાગો અલગ અલગ રીતે વેચી લીધા છે આપણી સગવડો ઊભી કરવા માટે, બરાબર ને? તો એ રીતના જે છે એ છોટું એ પાઇપ અને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ કર્યું હશે? તો તેનો જવાબ શું આવશે? તો છોટુએ પાઇપ અને આજુબાજુના વિસ્તારને નીચે મુજબ જે છે, એટલે કે જુઓ ચિત્ર આપણે જોશું। હું તમને પહેલાં આ સવાલનો જવાબ મેળવવા માટે પહેલાં તો હું ચિત્ર બતાડીશ। જુઓ આ ચિત્રમાં તમે જુઓ, તમને શું દેખાય છે? પાઇપની અંદર જે છે તેણે સુવાનો રૂમ રાખ્યો છે, જુઓ। પછી પાઇપની બહાર રસોઈ ઘર તરીકે ચૂલો મૂકી દીધો છે રસોઈ બનાવવા માટે, તેની બાજુમાં ટીપ પાણીનું ભરીને મૂક્યું છે, પછી તેણે દોરી બાંધી છે કપડાં સુકાવવા માટે, પાણી રાખવા માટે જુઓ દેખાય છે ને ટીપ, પછી મહેમાનો અને મિત્રો માટેની જગ્યા તેણે બાજુમાં જુઓ પછીના ચિત્રમાં મહેમાનો માટે બેઠવાની જગ્યા પાઇપની બાજુમાં કરી છે, દેખાય છે ને બાળમિત્રો? તો આ બધી સગવડો જે છે એ છોટુએ પાઇપની આજુબાજુ ને પાઇપની અંદર કરી છે, બરાબર? હવે પછીનો સવાલ જોઈએ આપણે, તો જુઓ હવે તમારી સ્ક્રીન ઉપર જે સવાલ દેખાય છે એ કયો છે? તો કે છોટું ઘરની કઈ બાજુના ભાગને વધારે પસંદ કરે છે? તો છોટું જે છે એ મહેમાનો અને મિત્રો માટેના ભાગને વધારે પસંદ કરે છે, જુઓ આ તમને દેખાય છે ને આ ચિત્ર?
हूँ थोड़ो मोटो करीने बताड़ू छूँ। हाँ जो आ जे भाग छे ने ए छोटू वधारे पसंद करे छे। शुं काम वधारे पसंद करे छे? तो छोटूना जे मेहमानो ने मित्रों होय ने તે આ ભાગ પર બેસીને છોટું સાથે વાતચીત કરે છે, જે છોટુંને ખૂબ જ ગમે છે અને છોટુંને મજા પણ આવે છે। એટલે આ જે સ્થળ છે ને, આ પાઇપની બાજુનો જે ભાગ છે ને, એ છોટુંને વધારે પસંદ છે, બરાબર। હવે આપણે જો ફરીથી સવાલ જોઈએ, એ પછીનો પછીનો સવાલ શું છે? તો મોનુને પાઇપમાં રહેવા આવવા માટે છોટું કેમ બોલાવે છે? મોનુ, હવે છોટુંની જેમ જ આજે મોનુ નામનું બાળક છે ને, એ પણ અમદાવાદ પહેલી વાર આવ્યો છે અને એની પાસે પણ રહેવા માટે ઘર નથી, જે તમે આ ચિત્ર દ્વારા જાણી શકો છો। જો આ મોનુ છે, દેખાય છે ને મોનુ? એ પણ છોટુંની જેમ અમદાવાદ આવ્યો છે ને, તેની પાસે ઘર નથી। તો આ જ કારણ જે છે, એ છોટું પોતાની સાથે રહેવા માટે મોનુને પણ પાઇપમાં સરસ રીતે જે સગવડ ઊભી કરી છે છોટુએ, તેમાં રહેવા માટે બોલાવે છે। જો મોનુ અને છોટું કેવા વાતચીત કરે છે, કેવા ખુશ દેખાય છે, દેખાય છે ને? જોઈ શકો છો। હવે આપણે છેલ્લો સવાલ જોઈએ, જો તમારી સ્ક્રીન ઉપર દેખાય છે છેલ્લો સવાલ। તમે છોટું હો ને હોય તો પાઇપમાં કેવી રીતે ઘર બનાવીને રહો? હવે અહીંયા તો બહુ મોટી વાત કરી લીધી છો ભાઈ આ સવાલની અંદર। હવે આપણે વિચારીને આન્સર દેવાનો છે। શું કીધું છે કે તમે છોટું હોય તો પાઇપમાં કેવી રીતે ઘર બનાવીને રહો? અરે મિસ, આવું બધું મારે વિચારવાનું? મારા તો મમ્મી પપ્પાએ અમને તૈયાર ઘર આપેલું છે, સજાવેલું આપેલું છે, પહેલેથી જ બેઠક રૂમ ને રસોઈ ઘર ને સુવાનો ઓરડો ને બધું છે નહીં, પણ વિચારો તમે, તમે જો છોટુંની જગ્યાએ હોય તમે કઈ રીતે પાઇપમાં રહો? તો હું મારી વાત કરું ને, તો હું છોટું હોઉં ને તો પાઇપને પડદા કરી આગળ જે છે ને જગ્યા, ખુલ્લી જગ્યા ત્યાં પડદા બાંધી, દોરી બાંધી અને પડદા કરી લઉં। તો આ પડદાથી શું થાય? તો ગરમી અને ધૂળ વગેરેથી આપણું રક્ષણ થાય છે અને આવું ઘર બનાવીને હું રહું। પાઇપના બંને સાઈડના છેડા જે છે એ ખુલ્લા હોય છે, તમે જોયેલા હોય છે, તો આ બંને સાઈડથી એક સાઈડ જે છે ને એમાં પડદા હું નાખી દઉં, તો તેનાથી જે છે એ ગરમી ને ધૂળથી આપણું રક્ષણ થઈ શકે। તો એ જો છોટું એ નથી કરેલું, જોયું તમે? તો પહેલાં જો હું છોટું હોઉં ને તો હું એક સાઈડ જે છે એ પડદાથી ઢાંકી દઉં। જો આજે પહેલાં ચિત્રમાં તમને દેખાય છે છોટું એ નથી કર્યું, તો હું બંનેમાંથી એક સાઈડ જે છે એ પડદાથી ઢાંકી દઉં, તેથી ધૂળ અને ગરમીનું મારા શરીરને રક્ષણ થાય, બરાબર ને બાળમિત્રો? તમે પણ વિચારો કે તમે છોટુંની જગ્યાએ હોય તો આ પાઇપમાં કેવી રીતે રહો, બરાબર? ચલો હવે આપણે જોવાનું છે આગળ। તો આગળ શું જોવાનું છે આપણે? જો શાંતિથી આ ચિત્ર જુઓ તમે, તો તમે કહેશો કે મિસ અહીંયા ચિત્ર તો નથી, ન જોઈને ક્યાંથી હોય?
તમને ખાલી ચિત્ર બનાવવા માટેની જગ્યા જ આપેલી છે. તો આજે તમને લંબચોરસ બોક્સ આપેલું છે ને, એમાં શું કરવાનું છે? તો તમને સૂચના વચાઈ છે, તેમાં એક સરસ મજાનું ઘર દોરવાનું છે. આવડે છે ને તમને? આવડે જ ને, હવે તો મોટા મોટા થઈ ગયા ને તમે. તમે બીજા ધોરણમાંથી ત્રીજા ધોરણમાં આવ્યા હો ભાઈ, એટલે હવે ડ્રોઈંગ તો પાક્કમ પાક્કું આવડે, ને એમાં પણ ઘર બનાવતા તો સરસ રીતે આવડે. એટલે આજે લંબચોરસના બોક્સની અંદર જે જગ્યા આપવામાં આવેલી છે, તેમાં તમારે સરસ મજાનું ઘર બનાવવાનું છે અને સરસ સરસ રંગ પણ પૂરવાના છે. બરાબર ને? ચલો કરશો ને બાળ મિત્રો, પ્રોમિસ પ્રોમિસ. ઓકે, હવે આપણે ઘરનું ચિત્ર બનાવી લીધું, હવે વિચારવાનું છે અને લખવાનું છે. તો શું વિચારવાનું છે અને શું લખવાનું છે? હા ભાઈ, હા કહું છું. જુઓ સ્ક્રીન ઉપર પ્રશ્ન છે જ, વચાય છે પ્રશ્ન? બાળ મિત્રો તમે બહુ અધૂરા થઈ જાઓ, ફટાફટ વિચારવા માંડો તમે તો. હજી તો હું બોલું બોલું ત્યાં મીસ શું વિચારવાનું છે ને શું લખવાનું છે. હા તો જુઓ, તમારી સ્ક્રીન ઉપર તમને એક સવાલ દેખાય છે. તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે? ફરીથી સવાલ જોઈએ. તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે? વિચારો. વિચારી લીધું? હા, તો દાદા રહે છે, દાદી રહે છે, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, કાકા, કાકી, હું. બરાબર ને? તો આ ઉદાહરણ તરીકે હું નામ બોલી હતી. તમારે તમારા ઘરની વાત અહીંયા લખવાની છે. જે સભ્ય તમારી સાથે રહેતા હોય ને, તેના નામ અહીંયા લખવાના છે. જો હવે આપણે બીજો સવાલ જોઈએ જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. દેખાય છે ને? હા, છોટુએ પાઇપને બે જુદા ભાગમાં વેચી તમારા ઘરના જુદા જુદા ભાગો વિશે લખો. હવે છોટુએ કયા બે પાઇપને જુદા ભાગમાં વેચ્યા હતા? યાદ કરો, ચિત્રને યાદ કરો. તો ભાઈ છોટુએ જુઓ પાઇપની અંદર સુવાનો ઓરડો બનાવેલો હતો અને પાઇપની બહાર ઉપર છાપરું નાખીને તેણે બેઠક રૂમ તરીકે, એટલે કે બેઠકનો ઓરડો તરીકે, એમ બે ભાગમાં વહેંચી દીધો હતો. બરાબર ને? હવે તમારા ઘરના જુદા જુદા ભાગો વિશે આપણે અહીંયા લખવાનું છે. તો આપણે લખશું, બેઠક રૂમ લખશું જે આપણા ઘરમાં છે, રસોડું અહીંયા લખશું, સ્ટોર રૂમ લખશું આપણે અહીંયા, પછી સુવાનો રૂમ જેને આપણે બેડરૂમ કહીએ છીએ, જાજરૂ બાથરૂમ, ભણવાનો રૂમ જેને સ્ટડી રૂમ આપણે કહીએ છીએ. તો આ બધા ઓરડા જે આપણે અલગ અલગ વિભાગોમાં વેચ્યા છે ને, તેના નામ અહીંયા આપણે લખશું. હવે આપણે જુઓ વિચારવાનું છે અને માત્ર ને માત્ર કહેવાનું છે. વિચારો અને કહો.
તમે દિવસમાં કેટલો સમય ઘરના વિવિધ ભાગમાં વિતાવો છો? તો બાળ મિત્રો, અહીંયા તમારે તમારો અનુભવ મને કહેવાનો છે. જો હું મારી વાત કરું ને, તો બેઠક રૂમમાં હું 2 કલાક, રસોડામાં 2 કલાક, પછી સુવાના રૂમમાં 8 કલાક, ભણવાના રૂમમાં 3 કલાક, આ રીતના જે છે એ અહીંયા તો મેં મારી વાત તમને શેર કરી. તો અહીંયા તમે તમારો આન્સર લખવાનો છે, બરાબર ને? તમારે વિચારીને લખવાનું છે, અહીંયા તમારો અનુભવ લખવાનો છે. પછી આપણે જોઈએ તો તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં કોઈ સભ્ય વધુ સમય વિતાવે છે? તો હા, મારા જે દાદા દાદી છે ને, એ બેઠક રૂમમાં વધુ સમય પસાર કરે છે, ને મારા જે મમ્મી છે ને, એ રસોડામાં વધુ સમય વિતાવે છે. તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં તમારા કુટુંબના કોઈ સભ્ય જવાનું પસંદ નથી કરતા? હા છે ને. મારા જે પપ્પા છે ને, એ રસોઈ ઘરમાં જવાનું વધારે પસંદ કરતા નથી, અને મારા દાદા પણ, બરાબર ને? તો અહીંયા તમે તમારો અનુભવ લખી શકો છો. હવે એક તમને વિચારવાનું છે. શું વિચારવાનું છે ભાઈ? તો આપણે અહીંયા શું જોયું? તો પહેલાં તો આપણે છોટુના ચિત્રો જોયા. આ ચિત્રો ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે છોટુ જે છે એ અમદાવાદ પહેલી વાર આવ્યો છે. તેની પાસે ઘર નથી. તેણે એક પાઇપમાં પોતાની ઘરની તમામ સગવડો ઊભી કરી અને મોનુ નામના મિત્રને, જે તે પણ પહેલી વાર અમદાવાદ આવ્યો હતો, તેને પણ રહેવા માટે સ્થાન આપે છે. પોતાના પાઇપમાં રહેવા માટે તે પરમિશન આપે છે કે મોનુ, તું પણ મારી સાથે પાઇપમાં રહી શકે છે. પછી આપણે વિચાર્યું કે આપણા ઘરમાં જે અલગ અલગ આપણે જે સગવડો ઊભી કરી છે, કે બેડરૂમ છે, બેઠક રૂમ છે, રસોઈ ઘર છે, ત્યાં કેટલો કેટલો સમય જે છે આપણે વિચારીએ કે આપણે પસાર કરીએ છીએ, કેટલો કેટલો સમય. તો મેં મારી વાત તમને શેર કરી હતી કે બેઠક રૂમમાં 2 કલાક, રસોડામાં 2 કલાક, સુવાના રૂમમાં 8 કલાક. પછી એવું જરૂરી નથી કે સુવાના રૂમમાં 8 કલાક હું સૂતી જોઈ, હું વાંચન પણ કરું છું. તો આ રીતના મેં મારી વાત શેર કરી. તો એ તમારે વિચારીને પણ તમારા મમ્મી પપ્પા સાથે તમારે ચર્ચા કરવાની છે, બરાબર? હવે આ છોટું મારફતે તમે અનુભવ કર્યો હશે કે ઘર જે છે એ આપણા માટે કેટલું જરૂરી છે. જો ઘર ન હોય આપણી પાસે, તો આપણે કેટલી બધી મુસીબતોનો સામનો કરવો પડે, જે આ છોટુંને સામનો કરવો પડે છે. તો જો આપણે પણ આ છોટુંની જગ્યાએ હોય, તો આપણને પણ મુસીબતોનો સામનો કરવો પડત. તો અલ્લાહનો લાખ લાખ શુક્ર જે છે કે આપણને અલ્લાએ ઘર આપેલું છે, ઈશ્વરે ઘર આપેલું છે, અને ઠંડી ગરમી ને વરસાદથી આપણે રક્ષણ મેળવી શકીએ છીએ, બરાબર ને બાળ મિત્રો? હવે તમારે એક વિચાર કરીને મને જવાબ આપવાનો છે કે તમે જોયું કે કેટલાક પ્રાણીઓ પણ આપણી સાથે આપણા ઘરમાં રહે છે. હવે કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે કારણ કે આપણે તેમને રાખવા માંગીએ છીએ, જેમ કે બિલાડી, કૂતરો, તો આ બધું, બકરી છે, ગાય છે, તો ઘણા પાળે છે આ બધા પ્રાણીઓને, જેને આપણે રાખવા માંગીએ છીએ. પણ અમુક પ્રાણીઓ જે છે એ આપણા આમંત્રણ વગર રહે છે. તો એવા કયા કયા પ્રાણી છે એ વિચારીને મને નેક્સ્ટ પીરિયડમાં તમે આન્સર આપજો, અથવા તો તમે હોમવર્ક જે જમા કરો છો તેમાં પણ તમે લખીને મને જવાબ આપી શકો છો, બરાબર ને? મજા આવી?
છોટુની સાથે સાથે તમને આ પાઠ સમજવાની, અનુભવ કરવાની અને શીખવાની મજા આવી ને, હે ને બાળ મિત્રો? સરસ. આજે તમે બધાએ સરસ રીતે આ પાઠની સમજૂતી મેળવી, બરાબર ને? ચલો, ખુદા હાફિઝ. બાય બાય બાળ મિત્રો.